साबरकांठा विजयनगर पोळो फॉरेस्टमां प्लास्टिक लई जवा पर તેમજ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી વેકેશન માણવા માટે પોળો ફોરેસ્ટનું જવાનું વિચારતા હોવ તો આ નવો નિયમ જાણી લેજો, નહીતર દંડ પણ ભરવો પડશે. સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાં ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે પોળો ફોરેસ્ટને પોલ્યુશન ફ્રી બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સાબરકાંઠાના પોળોમાં વધુ એક જાહેરનામું, ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર મુકાયો પ્રતિબંધ. પોળો જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી બનાવવા થઈ રહી છે જહેમત. સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાં કુદરતી નજારાને જુઓ, લોકો દૂર દૂરથી પહોંચે તે ત્યારે અહીં આવતા લોકો ફોર વ્હીલર કે લક્ઝરી બસ લઈને આવતા હોય છે, જેથી પોળો ફોરેસ્ટની આસપાસ હવામાં પ્રદૂષણ થાય છે. સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાં ટુ વ્હીલર સિવાયના ભારે વાહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં પોળો જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ફ્રી ઇકો ટુરિઝમ અંતર્ગત નિર્ણય લેવામાં આવ્યો છે. પોળો ફોરેસ્ટમાં ભારે વાહનો પર 8 જુલાઇ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધનો ભંગ કરનારને ભારતીય કલમ હેઠળ દંડ કરવામાં આવશે, અને થોડા સમય અગાઉ પોળો ફોરેસ્ટમાં પ્લાસ્ટિક પર પણ પ્રતિબંધ મુકાયો હતો. પોળો ફોરેસ્ટમાં અગાઉ બનાસકાંઠાના પોળો ફોરેસ્ટમાં કુદરતી નજારાનો જોવા લોકો દૂર દૂરથી પહોંચે છે. અહીં આવતા લોકો સ્થળની મુલાકાત બાદ પાછળ કચરો મૂકતા જાય છે, ત્યારે આ કચરામાં પ્લાસ્ટિકના કચરાનું પ્રમાણ વધે છે. તેવામાં પ્લાસ્ટિક મુક્ત કરવા માટે ફોરેસ્ટમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ પોળો ફોરેસ્ટની પ્રાકૃતિક સુંદરતા માણવા પિકનિક કરવા માટે આવતા હોય છે. પ્રવાસી માટે પોળોમાં એન્ટ્રી વિનામૂલ્ય છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોવાથી પ્લાસ્ટિકનો કચરો વધુ માત્રામાં એકઠો થતો હતો, જેને કારણે જંગલના વાતાવરણને સ્વચ્છ રાખવા માટે પ્રશાસને થોડા સમય અગાઉ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉમંગ રાવલ, હિન્ટીવી ન્યૂઝ, બનાસકાંઠા.